તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીશું. વર્તુળાકાર સંતત રસ્તા પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ચડતો સૂત્ર મેળવો. રસ્તો કેવો હોય તો વર્તુળાકાર હોય. કેવો રસ્તો હોય? વર્તુળાકાર. તો આવો વર્તુળાકાર રસ્તો આપેલો હોય, આવો વર્તુળાકાર રસ્તો છે, ધનુકાર રસ્તો છે, અને આ રસ્તા પર કોઈ વાહન ગતિ કરતું હોય, ધારો કે વાહન છે અહીંયા, તો જ્યારે વાહન આ રીતે વર્તુળાકાર રસ્તા પર જ્યારે પરિભ્રમણ કરતું હોય ત્યારે તેની મહત્તમ સલામત ચડતનું સૂત્ર કહેવાય. વાટ યાદ રાખવાનું. આવો જ્યારે વર્તુળાકાર રસ્તો હોય અને એ રસ્તા પર ધારો કે વાહન સમજી લો, જ્યારે આમ ગતિ કરતું હોય વર્તુળાકાર માર્ગે, જો એની તમે સ્પીડ વધારો, તમારે ઘરે પ્રેક્ટિસ કરવી તો કરી શકો. તમે સાયકલ લઈને આમ વર્તુળાકાર એક મેદાન તમારે બનાવી દેવાનું, એક એરિયા બનાવવાનો, આઠ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે તમારે સાયકલ લઈને પરિભ્રમણ કરવાનું. જો સ્પીડ ધીમી હશે ત્યાં સુધી તમને કંઈ વાંધો નહીં આવે, તમે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરી શકો. પણ જો તમે સાયકલની સ્પીડ વધારો અને વર્તુળાકાર માર્ગે જો તમે પરિભ્રમણ કરવાની કોશિશ કરશો તો આ બાજુ બહારની તરફ ફેંકાઈ જશો. તો બહારની તરફ ફેંકાઈ જાઓ છો, એનો મતલબ એ થયો કે તમારી ઝડપ છે એ વધારે છે, જે કેન્દ્રગામી બળ પૂરું પાડતી નથી. જો કેન્દ્રગામી બળ પૂરું ના પડતું હોય, ઘર્ષણ બળના લીધે કેન્દ્રગામી બળ પૂરું ના પડતું હોય, તો તમે બહારની તરફ ફેંકાઈ જાઓ. તો આવો જ્યારે વર્તુળાકાર માર્ગ હોય ત્યારે મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ? તો ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળના મૂલ્યો સમાન થાય એ વખતની જે ઝડપ મળે એ ઝડપને આપણે શું કહીશું? મહત્તમ સલામત ઝડપ કહીશું. તો આટલું યાદ રાખવાનું. જ્યારે આ વાહનનો પાછળનો ભાગ બતાવશે, વાહન આમ ગતિ કરશે તો યાદ રાખો, એનો પૃષ્ઠ આ બસનો પૃષ્ઠ ભાગ છે, પાછળનો ભાગ છે, અને બસ આ માર્ગે ગતિ કરે છે. આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આ છે. હવે આ ટાયર આ બાજુ ખસવાના જોઈએ, અથવા એ ટાયર આ બાજુ ખસવાના જોઈએ. જો આમ ખેંચાય તો બહારની તરફ ફેંકાઈ જાય. આમ તો ગતિ કરે છે ટાયર, આમાં કોઈ વાંધો નહીં આવે, તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કર્યા જ કરશે. પણ જો આ બાજુ ખસી જાય તો બહારની તરફ ફેંકાઈ જાય. તો આ બહારની તરફ જવા માટે આ ટાયર સ્થિર હોવા જોઈએ. આ દિશામાં ટાયરનો વેગ કેટલો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. આ દિશામાં ટાયરનો વેગ શૂન્ય હોવો જોઈએ, એનો મતલબ એ થયો એના સ્થિત ઘર્ષણાંકને અનુરૂપ જે મળતું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ જેટલું હોવું જોઈએ. તો વર્તુળાકાર માર્ગે જ્યારે વાહન ગતિ કરે તો એ વખતે જો કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ કરતો જો વધી જાય તો તરત જ એ આ જે વાહન જે છે આમ ગતિ કરવાને બદલે ફેંકાઈ જશે. તો રસ્તામાંથી ફેંકાઈ ના જાય તે માટેની જે ઝડપ જે છે એ ઝડપને આપણે કઈ ઝડપ કહીશું? મહત્તમ સલામત ઝડપ કહીશું. તો પેલા આપણે ધારી લઈએ, ધારો કે વાહનનું દળ એમ છે, ધારો કે વાહનનું દળ એમ છે, વાહન વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી છે? તો આ છે. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આર છે. સ્થિત ઘર્ષણાંક કેટલો છે? તો મી હશે. જો મેં અહીંયા ગતિ ઘર્ષણાંક માપ્યો નથી, ટાયર આમ ગતિ કરે એના માટે નહીં, પણ આ બાજુ ફેંકાઈ ન જાય માટે આ બાજુની દિશામાં એ ટાયર સ્થિર હોવું જોઈએ. આ દિશામાં ન ગતે એ માટે અહીંયા સ્થિત ઘર્ષણાંક માપ્યો છે. કદાચ તમને એવો પ્રશ્ન થાય કે કેમ ગતિ ઘર્ષણાંક ના વાપર્યો પણ સ્થિત ઘર્ષણાંક વાપર્યો? કારણ કે ટાયરની આ દિશાની ગતિ તો ચાલુ રાખવાની છે, પરંતુ આ દિશામાં ફેંકાઈ ના થાય માટે આ ટાયર આ દિશાનો વેગ કેટલો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. તો સ્થિર છે એમ તમે સમજી શકો. આ બહારની તરફ એ ટાયર સ્થિર છે માટે તેનો સ્થિર ઘર્ષણાંક કેટલો લઈશું? આપણે મીએસ લઈશું. વાહનનું દળ કેટલું લીધું? એમ લીધું. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આર છે. હવે જો અહીંયા ધ્યાન આપો, વાહન જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ રાખે તે માટેની મહત્તમ સલામત ઝડપ ક્યારે મળશે? તો કેન્દ્ર વર્તુળની ગતિ કરે ત્યારે કેન્દ્રગામી બળ અને સ્થિત ઘર્ષણ બળ જ્યારે સમાન હોય તે વખતની ઝડપને શું કહેવાય? મહત્તમ સલામત ઝડપ કહેવાય. તો જો વર્તુળની ગતિ માટે કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળના લીધે પૂરું પડે છે, એ ઘર્ષણ બળના લીધે પૂરું પડે છે, આટલું યાદ રાખજો.
દોરીના છેડે તમે પથ્થરબાજીમાં ગોળ ગોળ પરિભ્રમણ કરો ને તો એ વર્તુળની ગતિ કરે અને એ વખતે કેન્દ્રગામી બળે તણાવના દોરીના તણાવના લીધે પૂરું પડે સૂર્યની આસપાસ જ્યારે પૃથ્વી પરિભ્રમણ કરે છે ત્યારે કેન્દ્રગામી બળે છે ને એ પૂરું પડે તો ગુરુત્વાકર્ષણ બળના લીધે પૂરું પડે છે ન્યુક્લિયસની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું જે કેન્દ્રગામી બળ એ શેના લીધે પૂરું પડે તો પ્રોટોનનો ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર વચ્ચે લાગતા વિદ્યુત બળના લીધે પૂરું પડે છે તો જ્યારે વર્તુળમય ગતિ જ્યારે થતી હોય ત્યારે વિદ્યુત બળના લીધે કેન્દ્રગામી બળ પૂરું પડે ક્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ કરે છે ત્યારે કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણ બળના લીધે પૂરું પડે છે એ રીતે અહીંયા જ્યારે વર્તુળની ગતિ ચાલતી હોય ત્યારે કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળના લીધે પૂરું પડે છે દૂરીના છેડે પથ્થરબાજી તમે ગોળ ગોળ પરિભ્રમણ કરાવો તો તણાવ બળના લીધે કેન્દ્રગામી બળ પૂરું પડે છે તો અહીંયા જ્યારે વર્તુળની ગતિ માટે કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળના લીધે પૂરું પડે છે તો અહીંયા ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ સમાન થાય ત્યારે તે વખતની ઝડપ કઈ ઝડપ કહેવાય મહત્તમ સલામત ઝડપ કહેવાય તો ઘર્ષણ બળ લખાયું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ તો સ્થિત ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આપણે લખી દઈએ અહીંયા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ જેટલું થાય તે વખતની ઝડપ એ મહત્તમ સલામત ઝડપ છે તે વખતની ઝડપ મહત્તમ સલામત ઝડપ છે તો અહીંયા આપણે લખી શકીએ કે કેન્દ્રગામી બળ બરાબર ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ લઈએ કેન્દ્રગામી બળ બરાબર આપણે અહીંયા લખી દઈએ એમવી સ્ક્વેર અપોના મહત્તમ સલામત ઝડપ કેટલી લઈએ વી મેક્સ લઈએ મહત્તમ માટે વી મેક્સ લખી દઉં છું અહીંયા જુઓ કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ચૂક્યા એમ વી સ્ક્વેર પર આર લખાય પણ વી ની જગ્યાએ આપણે વી મેક્સ લખી દઈએ તો આ કેન્દ્રગામી બળ થઈ સ્થિત ઘર્ષણ બળ કેટલું થશે તો સ્થિત ઘર્ષણ બળ બરાબર શું લખી દઈએ મ્યુ એફ એસ અથવા તેના બરાબર આપણે લખી દઈએ મ્યુ એસ ઇન્ટુ એન હવે તમે વિચારો આ બાજુ કોઈ બળ લાગતું હોય તો લંબ બળ એન લાગતું હોય નીચે તરફ કોઈ બળ લાગતું હોય વજન બળ એમ જી લાગતું હોય આ બંનેના મૂલ્ય કેવા હશે સરખા હશે તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર તમને ખબર છે મ્યુ એસ ઇન્ટુ એન જેટલું છે પણ લંબ બળ ને વજન બળ ના મૂલ્ય કેવા હશે સમાન હશે જો લંબ બળ નું મૂલ્ય વધારે હોય તો આ વાહન ઉડવા લાગે વજન બળ નું મૂલ્ય વધારે હોય તો વાહન આ રસ્તા ને તોડીને પૃથ્વીના કેન્દ્ર તરફ જાય પણ વાહન ઉડતું નથી કે સપાટી તોડતું નથી એટલે આ બંનેના મૂલ્યો કેવા સરખા તો આના માટે જો લખીએ તો શું લખાય એમ વી સ્ક્વેર મેક્સ અપોન આર બરાબર યુ એસ ઇન્ટુ એમ જી એમ ની જગ્યાએ શું લખી દીધું એમ જી અહીં એમ એમ ઉડી જશે તો પછી વી સ્ક્વેર મેક્સ બરાબર શું લખી યુ એસ પછી આર ના બદલી જે ગુણાકારમાં આવે આર ઇન્ટુ જી તો મહત્તમ સલામત ઝડપ વી મેક્સ બરાબર શું લખીશું વર્તુળમાં મ્યુ એસ આર જી થાય તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આપણને મળી ગયું કેટલું તો વી મેક્સ બરાબર વર્તુળમાં મ્યુ એસ ઇન્ટુ આર જી જેટલું છે તો આમ જ્યારે કોઈ વર્તુળાકાર રસ્તા પર વાહન ગતિ કરતું હોય ત્યારે તેની મહત્તમ સલામત ઝડપ તમે આના પરથી કેલ્ક્યુલેશન કરી શકો જે વાહનના દળ ઉપર મહત્તમ સલામત ઝડપ આધાર રાખતી નથી આપી દરજા બધા તમે નોંધી દેજો હું જે બોલું છું ને તમે લખી દેજો કારણ કે જગ્યાનો અભાવ છે માટે તમારે લખી દેવાના તો જો એમ નો લોપ થાય એટલે મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ ઉપર આધાર રાખતી નથી ટ્રક હોય કે સાયકલ હોય મહત્તમ સલામત ઝડપ આ રીતે શું થાય મહત્તમ સલામત ઝડપ માટે તો મ્યુએસની કિંમત જોઈએ એક જોઈએ ત્રિજ્યાની કિંમત જોઈએ અને ગુરુત્વાકર્ષણની કિંમત જોઈએ પૃથ્વી માટેની વાત કરીએ તો ટ્રક અને સાયકલની મહત્તમ સલામત ઝડપ સરખી થશે આપેલા રસ્તા માટે બરોબર તો આ મહત્તમ સલામત ઝડપ છે બરાબર જો v લેસ ધેન ઓર ઇક્વલ ટુ v મેક્સ હોય ત્યાં સુધી વાહનને કોઈ નુકસાન થતું નથી વાહન એ રસ્તા પર શું કરે ગતિ કરી શકે પરંતુ જ્યારે v ગ્રેટર ધેન v મેક્સ હોય ત્યારે વાહન બહારની તરફ સુધી જશે ફેંકાઈ જશે તો સલામત રીતે ગતિ કરે છે
તો જ્યારે v ની કિંમત v max જેટલી હોય અથવા તેનાથી ઓછી હોય ત્યારે સલામત રીતે ગતિ કરે છે, પરંતુ v greater than v max હોય તો વાહન બહારની તરફ ફેંકાઈ જાય છે, રસ્તાની બહારની તરફ. તો આટલું તમારે યાદ રાખવાનું, રસ્તાની બહારની તરફ ક્યારે ફેંકાઈ જાય, ત્યારે v ની કિંમત v max કરતા વધારે હોય ત્યારે એ વાહન એ રસ્તાની બહારની તરફ ફેંકાઈ જાય છે. મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તમારે યાદ રાખવાનું, v max બરાબર વર્ગમૂળમાં μs * rg વડે દર્શાવવામાં આવે છે. તો આપણે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર કહીશું. મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ પર આધાર રાખતી નથી, બરાબર? તો ખાસ યાદ રાખજો. હવે ધારો કે તમને આનો એક્ઝામ્પલ લઈએ, આટલું તમે લખી દેજો, સ્ક્રીન પાડી દેજો. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ધારો કે સાયકલની ઝડપ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે તથા રસ્તા માટે આપેલા રસ્તા માટે રસ્તાની ત્રિજ્યા બે મીટર છે, ઘર્ષણા 0.2 અને જી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો શું આ સાયકલ સલામત રીતે રસ્તો પાર કરી શકે? સલામત રીતે રસ્તો પાર કરી શકે? આવું એક આપણે એક્ઝામ્પલ લઈએ. તો જો સાયકલની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ આપેલ છે તો સાયકલની ઝડપ આપણે v કહીએ, આ મહત્તમ સલામત ઝડપ આપણે શોધવાની, પણ v ની કિંમત આપી દે, v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ, ઘર્ષણની કિંમત μs આપી દે, μs બરાબર 0.2, ગુરુત્વ પ્રેગ g આપી દે, g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યાર પછી બીજી કઈ માહિતી આપી દે જો તમે, તો ત્રિજ્યા r આપી દે, કેટલા તો 2 મીટર. તો v લેસોર ઇક્વલ ટુ v મેચ હોય તો સલામત રીતે ગતિ કરે, પણ v ગ્રેટર ધેન v મેચ હોય તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જાય તો સલામત રીતે રસ્તો પાર કરી શકે નહીં. તો પહેલા v મેચ શોધી કાઢીએ. તો v મેચ બરાબર વર્ગમૂળમાં μs * rg, μs ની કિંમત 0.2, r ની કિંમત 2, g ની કિંમત 10, આનું સાદું ભાગો તો કેટલા થાય બોલો? 4 થાય કે નહીં? ચાલુ વર્ગમૂળ કેટલું? તો 2 મીટર પ્રતિ સેકન્ડ. તો મહત્તમ સલામત ઝડપની કિંમત કેટલી મળી? તો 2 મીટર પ્રતિ સેકન્ડ મળી. ચલો મહત્તમ સલામતની ઝડપ કેટલી મળી? તો 2 મીટર પ્રતિ સેકન્ડ મળી. તો v max લેસ ધેન v થાય કે નહીં? તો અહીંયા v ની કિંમત 5 છે, v max ની કિંમત 2 છે, તો v greater than v max થાય, અને જો v greater than v max હોય તો વાહન રસ્તાની બહારની તરફ ફેંકાઈ જશે, તો સાયકલ રસ્તાની બહારની તરફ ફેંકાઈ જશે. સાયકલ રસ્તાની બહારની તરફ ફેંકાઈ જશે તો સલામત રીતે રસ્તો પાર કરી શકે નહીં. તો સાયકલ સલામત રીતે રસ્તો પાર કરી શકે નહીં. તો સલામત રીતે રસ્તો પાર કરી શકે. તો આના પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર કહીશું.